નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો સિદ્ધપુર શહેરની પ્રાથમિક શાળાઓમાં માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો. આજે પોતાની ભારતીય સંસ્કૃતિ વિસરી અને લોકો પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીને આજના બાળકોને યુવાનોથી લઈ કોલેજના વિદ્યાર્થીઓ સુધી 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે ત્યારે સિદ્ધપુરની લગભગ 6-7 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં માતૃ પિતૃ દિવસનો કાર્યક્રમ હરખભેર ઉજવાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની ગુરુકુળ સંસ્કૃતિને જાળવી શિક્ષકો દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ શાળામાં લાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય મિહિરભાઈ અને શહેરના સામાજિક કાર્યકરો અને શાળાના શિક્ષકો દ્વારા આવેલ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી માતૃપિતૃ વંદના કરવામાં આવી હતી. ભરત લીંબાચિયા, જેડએસ ટીવી, સિદ્ધપુર. શાસનાધિકારી સાહેબ ડોક્ટર હિતેશભાઈ પટેલના પ્રેરણા અને માર્ગદર્શનથી આજે અમારી શાળામાં ખૂબ જ સુંદર એક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ હતો માતૃપિતૃ વંદના કાર્યક્રમ. અને આ કાર્યક્રમમાં અમારી શાળાના 600 બાળકો અને તેમના વાલીઓ, એમના માતા પિતાને અહીં શાળામાં અમે આમંત્રણ આપ્યું હતું. અને આ વાલીઓ અને બાળકોએ આજનો એક માતૃપિતૃ વંદના, એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિ જે માતૃદેવો ભવ પિતૃદેવો ભવનું એક સંસ્કાર છે, એનું આજે અમે સાક્ષાત એનું દર્શન કરી શક્યા. અને કહેવાય છે કે ઈશ્વર બધે જઈ નથી શકતો, એટલે એને માતા પિતાનું સર્જન કર્યું. એમને અમારી પૂજા કરી બહુ સારું લાગ્યું.